वाला भाइयों ने बहनों, आप सर्वने लॉगोस बाइबल स्टडी तरफ थी हूँ प्रेमी सलाम पाठवु छू। खास आप सर्वनो हूँ आभार मानु छू कि लॉगोस बाइबल स्टडी में तमे अमारी साथे जोड़ाव छो, वीडियो द्वारा तमे शिक्षण प्राप्त करो छो, अने जारे पण आपणे रूबरू में के फोन द्वारा मळीए त्यारे तमे मने उत्तेजन आपो छो। घणा बधाने आ वीडियोना माध्यम द्वारा प्रभुना वचनो अने प्रश्नोना खुलासा द्वारा जे आशीर्वादो प्रभुए आप्या छे ए बधाना माटे प्रभुनो आभार मानु छू अने मारा माटे तमे प्रार्थना करशो एवी विनंती करवामां आवे छे। आजनो दिवस એટલે 14 ઓક્ટોબર 2023 અને શનિવારનો દિવસ, અને આજે જે પ્રશ્ન છે માલાખી પ્રબોધકનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને બીજી કલમ। ગઈકાલે આપણે જે પ્રશ્ન જોયો હતો અને એમાં ઇઝરાયલીઓ યહોવાને પ્રશ્ન કરે છે કે તું અમને પ્રેમ કઈ બાબતે કરે છે, અમે તો બંદીવાસમાં હતા, તારો પ્રેમ તે અમારા પ્રત્યે કેવી રીતે બતાવ્યો। અને ત્યારે આ પહેલો અધ્યાય ને બીજી કલમમાં, ગઈકાલનો પ્રશ્ન બીજી કલમનો હતો અને આજે પણ, શું એસાવ એ યાકૂબનો ભાઈ નહોતો, આ પ્રશ્ન કર્યો, તું અમને કઈ રીતના પ્રેમ કરે છે સાબિત કરી બતાવ, એ જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે યહોવાએ બે ભાઈઓને યાદ કર્યા, બે ભાઈઓને યાદ કર્યા, અને એમાં ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે ઈશાક અને રિબકાના બે દીકરા, ટ્વિન્સ દીકરા, મોટો એ એસાવ છે અને નાનો યાકૂબ છે। બે ભાઈઓને યહોવાએ યાદ કર્યા પ્રેમની બાબતમાં, અને કહે છે શું એ બંને ભાઈઓ, શું એસાવ એ યાકૂબનો ભાઈ નહોતો, તો પણ યાકૂબ પર મેં પ્રેમ કર્યો અને એસાવને ધિક્કાર કર્યો। યાકૂબને મેં પ્રેમ કર્યો અને એસાવને ધિક્કાર કર્યો। અહીંયા આગળ જે બાબત બતાવવા માગે છે કે બંને ભાઈઓ એક જ ઘરમાં એક જ મા બાપની સાથે ઉછરેલા, પણ બંનેમાં તફાવત હતો। એસાવનો ધિક્કાર કર્યો, ધિક્કાર્યો એટલે ઈશ્વર યાકૂબના વંશજો દ્વારા કેવું કામ કર્યું, અદ્ભુત કામ કર્યું છે, અને એસાવના વંશજો વિશે નકારાત્મક વલણ જોઈએ છે। એસાવના કુટુંબને માટે, એસાવના કુટુંબને ઈશ્વરના માર્ગો પ્રત્યે કોઈ રસ નહોતો, જ્યારે યાકૂબને ઈશ્વરના માર્ગો પ્રત્યે રસ હતો। આપણે જોઈએ છીએ કે યાકૂબે પોતાના ભાઈ એસાવને બે વખત છેતર્યો, પોતાનો બર્થ રાઇટ, જન્મનો હક જે હતો પ્રથમ જનિત તરીકે, એ ખરીદી લીધો એક શાકથી, અને આશીર્વાદ પણ છેતરીને લઈ લીધો। પણ એણે જે મલયુદ્ધ કર્યું, દૂતની સાથે આખી રાત મલયુદ્ધ કર્યું, અને ત્યારે કહે છે હવે તું યાકૂબ નહીં પણ ઇઝરાયલ કહેવાશે, એટલે એનું નામ ઇઝરાયલ પાડવામાં આવ્યું। અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે યાકૂબના જે 12 દીકરા થયા અને જે કનાનમાંથી મિશ્રમાં ગયા, અને ત્યાં 12 દીકરાઓની જે પ્રજા થઈ એ ઇઝરાયલી પ્રજા આપણે ઓળખીએ છીએ। તો અહીં આગળ કહે છે કે બે ભાઈઓ એમાંથી એકને પસંદ કર્યો કે જેના કુટુંબમાં, યાકૂબને પસંદ કર્યો કે બહુ સારો હતો એટલા માટે નહીં, પણ ઈશ્વરનું આયોજન એના માટે જુદું હતું। કયું આયોજન? કે તારનાર મસીહનો જન્મ થવાનો, એના વંશજોમાં એના કુટુંબમાં થવાનો હતો, એ માટે એના કુટુંબને પસંદ કર્યું। હવે આજે કદાચ આપણે એમ કહી શકાય કે પ્રભુ ઈશ્વર તો પ્રેમ કરનાર છે, ભલા અને ભૂંડા પર વરસાદ ઉગાવે છે, ભલા અને ભૂંડા પર પ્રેમ કરે છે, પણ
अपना मार्गो अपना विचारों अपनु कुटुंब ए ईश्वर में रस धरावनार होवू जोईए ए प्रभु ने गमे छे। प्रभु प्रेम तो करे छे, बधा पर प्रेम करे छे, परंतु अहीं आगळ जे बाबत छे याकूब अने एसाव अने इस्रायली प्रजा आखी इस्रायली प्रजा थई, એટલે આ પ્રશ્નમાં ઈશ્વરનો પ્રેમ તો છે એને પક્ષપાત કહી શકતા નથી આપણે, પણ ઈશ્વરનું આયોજન છે અને આપણા માટે તમારા અને મારા માટે પણ ઈશ્વરનું ચોક્કસ પ્રકારનું આયોજન હોય છે જે કદાચ આપણી આગળ પ્રગટ કરવામાં ના પણ આવે, પણ ઈશ્વર કહે છે, પ્રભુનું વચન કહે છે કે તે આપણને પ્રેમ કરે છે। ત્યારે આ પ્રશ્ન દ્વારા પ્રભુ તેનો આશીર્વાદ દોરવણી સહાય અને સામર્થ્ય આપે। પ્રાર્થના કરીએ। વાલા પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, આજનો પ્રશ્ન સમજવામાં તમારી કૃપા દોરવણી સહાય પૂરી પાડી માટે પ્રભુ આભાર માનીએ છીએ, પ્રભુ ઈશ્વરના નામે આમેન।